एक समाचार मळी रह्या छे तेनी पर पण नजर करी लेशुं। राज्यमां मगफळी खरीदीमां कौभाड़ना मामले समाचार। जेतपुरना पेढला मगफळी कौभाड़ बाद वधु एक मंडळी चर्चामां आवी छे। वीटीवी पासे एक्सक्लूसिव વાત સામે આવી છે જેમાં સમઢિયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્યનો ખુલાસો છે। ઠરાવ પસાર કરી મૂળું જુજિયા મગફળી ખરીદીની વાત સામે આવી છે જેવું સભ્ય કહી રહ્યા છે। હજી સુધી ખેડૂતોને રૂપિયા ચૂકવવામાં નથી આવ્યા અને ખુલ્લી સરકારી જમીનમાં મગફળીની ખરીદી કરવામાં આવી। મૂળું જુજિયાને વહીવટ સોંપવામાં આવ્યો હતો। સમઢિયાળની મંડળી સાથે ઠગાઈની વાત સામે આવી છે જેમાં 1,30,000 મગફળીની ગુણની ખરીદીની વાત સામે આવી। એકસો ને 99 ગુણ માંડવી આપેલી છે એમાં મારે બે હપ્તા આવેલા છે, એક 77,000 નો અને એક 1,10,000 નો। ત્રીજો હપ્તો હજી સુધી મને મળ્યો નથી, જે મારો બાકી હપ્તો છે એ 1,26,500 રૂપિયાનો છે। અત્યારે અમારા પૈસાની મૂંઝવણ છે અને પૈસા અમે બેંકમાં પાક ધિરાણ ફેરવવા જઈએ તો એક દિવસની તારીખ લેટ થાય તો એ લોકો વ્યાજ અમારી પાસેથી લઈ લે, એટલે આ પૈસા વ્યાજ સહિત અમને મળે એવી અપેક્ષા હું રાખું છું। સમઢિયાળા મંડળીને માંડવી આપ્યું તો 28/11/2017માં તો તે હજી સુધી બિલ આવ્યું જ નથી, તો તેના માટે જે ધણેજ મંડળી હતી તે જ સમઢિયાળામાં જ છે, તો તે પૈસા હજી સુધી અમને મળ્યા જ નથી। અને જે અમારો પાક વીમો અમે ભરીએ તો તેનું વ્યાજ આવે તો તરત જ કપાઈ જાય, અને આ તો અમને પૈસા જ નથી મળ્યા તો અમારે શું કરવાનું? અમે 31 ગુણી આપી હતી, અમારે 48,900 નું બિલ છે અને મળ્યું જ નથી અત્યાર સુધી। ખરીદી કોણ કરતો? બુચકો વાળા છે લગભગ, એમાં આ લોકો હતા બધા મંડળી વાળા હતા એમ કહો? હા। કોણ? તો આપને જણાવી દઈએ કે જુજિયાએ અનેક મંડળીઓમાં કૌભાંડ કર્યું હોવાની આશંકાઓ પણ ક્યાંક સેવાઈ રહી છે। રાજ્યમાં મગફળી ખરીદીમાં કૌભાંડના મામલે જ વધુ એક સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ ફરીવાર એક મંડળી ચર્ચામાં આવી છે જેતપુરના પેઢલા મગફળી કૌભાંડ બાદ સમાચાર મળી રહ્યા છે। વીટીવી પાસે મગફળી ખરીદીની એક્સક્લુઝિવ માહિતી પણ છે। સમઢિયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્યનો ખુલાસો સામે આવ્યો છે। ખેડૂતોને હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી। ઠરાવ પસાર કરી મૂળું જુજિયાને મગફળી ખરીદીનો વહીવટ અપાયો છે સભ્યનું કહેવું છે। મંડળીમાંથી જુજિયાએ 1.35 લાખ મગફળીની ગુણીની ખરીદી પણ કરી છે સભ્ય દ્વારા કહેવાયું છે, અને મંડળી દ્વારા ખેડૂતોની મગફળીના બિલ હજુ ચૂકવાયા પણ નથી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિજય પરમાર, ફોનલાઈન પર જોડાયા છે। વિજય, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વધુ એક મંડળી ચર્ચામાં આવી છે અને વધુ એક શંકા કૌશંકા અને કૌભાંડની વાત સામે આવી રહી છે, શું વિગતો? કુશાલી, ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે મગફળી કૌભાંડ મામલે જૂનાગઢ એક એપી સેન્ટર બની ગયું છે એવું લાગી રહ્યું છે, ખાસ કરીને જે રીતે ધણેજ સેવા સહકારી મંડળીનું
જે મસમોટું કૌભાંડ જે બહાર આવ્યું છે તે મામલે પણ મુળુભાઈ જુંજીયા અને અન્ય સભ્યોને તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વધુ એક ઓડિયો ક્લિપમાં પણ કાલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને જે સમઢિયાળા ગામની જયારે મુલાકાત લેવામાં આવી ત્યારે સમઢિયાળા ગામ જે ખુલ્લી જમીન સરકારી પડતર જે જમીન હતી જેમાં બીજા લોકોનો કબજો કરેલો છે અને આ જમીન ઉપર જે પીએચ સેવા સહકારી મંડળી દ્વારા જે ખરીદી કરવામાં આવી છે મગફળીની અને તેમના જે એક સભ્ય દ્વારા અને ખુલાસો કરવામાં આવ્યો કે આ જે જમીન ઉપર જે ખરીદી કરવામાં આવી છે એ તમામ ખરીદીનો વહીવટ મુળુભાઈને સોંપવામાં આવ્યો છે. આ તમામ સભ્યો દ્વારા પીએચ મંડળીના સભ્યો દ્વારા ઠરાવ કરી અને તેમને વહીવટ સોંપવામાં આવ્યો છે તે પણ તેને વાતનો ખુલાસો કર્યો છે અને તમામ લોકોના બિલ ચૂકવી આપવામાં આવ્યા છે. પણ હજુ કોઈ ના કોઈ ખેડૂતોને ખાતાના ફોલ્ટના કારણે બિલ ચૂકવવામાં પણ નથી આવ્યા. આ મુદ્દો પણ સામે આવ્યો છે કે જેમાં ભૂમલી ગામના ખેડૂતોને બિલ પણ નથી મળ્યું તે ખેડૂતોએ પણ જે રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને જણાવી દો તો જે રીતે ખુલ્લામાં જે ખરીદી કરવામાં આવે છે આ સરકારી જમીનમાં જે ખરીદી કરવામાં આવે છે અને જે પોતે જે વહીવટ કરતા પીએચ સહકારી મંડળીના જે સભ્યો છે તેના દ્વારા ખરીદી કરવામાં આવતા તેઓએ વહીવટ આમને સોંપવામાં આવે તેમની સામે પણ અનેક સવાલો ઉભા થયા છે અને હજુ વધુ તો આમાં તપાસ કરવામાં આવે તો અનેક એવી મંડળીઓ છે કે જેમાં ખરીદી કરી અને જે કૌભાંડો આચરવામાં આવ્યા છે અને હજુ પણ વધુ મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ છે. જી ચોક્કસ. વિજય, એક સવાલ એ થઈ રહ્યો છે કે સભ્યો સાથે વાતચીત કરવામાં આવી, સભ્યો ઘણું બધું કહી રહ્યા છે, સભ્યો હવે આગળ શું કરવાનું વિચારી રહ્યા છે, તેઓનું શું કહેવું છે આ વિષય પર? જી ચોક્કસ થી જણાવી દઉં ખુશાલી, તો જે રીતે સભ્યએ જે ખુલાસો કરવામાં આવ્યો, સભ્ય અચાનક જ જે જમીન ઉપર જયારે વીટીવીએ મુલાકાત લીધી ત્યારે ત્યાં આજુબાજુના ગ્રામજનો ઉભા હતા ત્યારે તેમણે પોતાની વાતને સ્વીકાર કરી કે હું આ સેવા સહકારી જે પીએચ મંડળીનો જ સભ્ય છું અને તેઓએ એવું જણાવવામાં આવ્યું છે કે આ ખરીદી અહીંયા જ કરવામાં આવી છે, અમે ખરીદી નથી કરી પણ અમે જે ખરીદીનો વહીવટ છે મુંબઈને સોંપવામાં આવ્યો હતો, અમને કશું ખ્યાલ ન પડવાના કારણે અમે આ વહીવટ સોંપવામાં આ વાતનો તેણે સ્વીકાર કર્યો છે. આગળ એ સભ્ય પણ હાલ જયારે મીડિયા સમક્ષ આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા તેવું લાગી રહ્યું છે. આભાર વિજય સમગ્ર માહિતી આપવા બદલ. તો વધુ એક મંડળી ચર્ચામાં આવી છે, જેતપુર પેઢલા મગફળી કૌભાંડ બાદ આપને જણાવી દઈએ કે વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી પણ છે મગફળી ખરીદીની અને હવે સભ્યો દ્વારા પણ ઘણી બધી વાત સામે કરવામાં આવી છે. સહકારી મંડળીના સભ્યોએ ખુલાસો કર્યો છે, સમઢિયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્યો દ્વારા વાત કરવામાં આવી છે. ઠરાવ પસાર કરી મૂળ જુજિયાને મગફળી ખરીદીનો વહીવટ પણ અપાયો છે સભ્યો દ્વારા કહેવાયું છે. તો મંડળી દ્વારા ખેડૂતોની મગફળીના બિલ હજુ પણ ચૂકવાયા નથી અને ખુલ્લી સરકારી જમીનમાં મગફળીની ખરીદી પણ કરવામાં આવી હતી. જુજિયાની ધણેજની મંડળીમાં સંડોવણી સામે આવ્યા બાદ ધરપકડ પણ થઈ હતી. યોગ્ય તપાસ કરાય તો વધુ મોટા વહીવટો ખુલી શકે તેમ છે. આપને જણાવી દઈએ જુજિયાએ અનેક મંડળીમાં કૌભાંડ આચર્યું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ગઈકાલે ઝડપાયેલા માનસિંહ લાખાણીએ પણ અનેક મંડળીમાં ખરીદી કરી છે. રાજ્યમાં મગફળી ખરીદીમાં કૌભાંડના મામલે જ વધુ એક સમાચાર મળી રહ્યા છે. વધુ એક મંડળી ચર્ચામાં આવી છે, જેતપુરના પેઢલા મગફળી કૌભાંડ બાદ વધુ એક મંડળી ચર્ચામાં આવી છે. વીટીવી પાસે મગફળી ખરીદીની એક્સક્લુઝિવ માહિતી પણ છે. સમઢિયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્યોએ ખુલાસો કર્યો છે.